नमस्कार दोस्तों, केम छो बधा मजामां? बधा ज मित्रोनो हूँ कुलदीप पटेल हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अड्डा 247 गुजरात द्वारा MPHW SSI FHW तमे सारी रीते बनी शको अने सरळताथी बनी शको एटला माटे आपणे एक सीरीज नी शुरुआत करी हती। दररोज सांजे 6 वागे आपणे मळता होईए छे, पण आजे आपणे कंईक अलग टाइमे अहीं भेगा थई रह्या छे। एनुं कारण एवुं छे કે આજે આપણે GPMC એક્ટ જે છે 1949નો એનો અભ્યાસ કરવાના છીએ। મિત્રો, બહુ સુખદ રીતે, શાંતિથી, બહુ સારી રીતે આપણે અભ્યાસ કરવાના છીએ। જેટલા પણ મિત્રો જોડાય છે એમને ખાસ હું જણાવી દઉં કે FHW, MPHW અને SSI ખાસ સેનેટરી ઇન્સ્પેક્ટર જે બનવાના છે એમને ખાસ મિત્રો જણાવું કે તમારા પેપરમાં આ ક્વેશ્ચન હોય છે ને હોય છે। હા, FHW, MPHW કદાચ અને નોર્મલ લે તો ચાલે છે, પણ SSI વાળા તો બચીને રે। આમાંથી મિત્રો 3-4 ક્વેશ્ચન તમે જોશો। મેં પ્રીવિયસ યર જે ક્વેશ્ચન જે છે ઘણા મ્યુનિસિપલ કોર્પોરેશનના પેપર જોયા અને પછી એવું લાગ્યું કે ના, આ એક્ટ તમને ભણાવવો જોઈએ। ઘણી જગ્યાએ આ એક્ટ ઉપર ઉછલ્લો આમ કહીએ ને કે એ રીતે ભણાવી દીધો છે, મેઇન કલમો ભણાયેલા છે, આપણે આ એક્ટને સંપૂર્ણ રીતે ભણવાના છીએ, બરોબર? તો આ મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે। તો જે પણ મિત્રો જોડાય એને મારી ખાસ અરજ હશે કે તમે આ જે લેક્ચર છે એને સંપૂર્ણ જોજો, બરોબર? આપણે ટુ ધ પોઈન્ટ આ જે એક્ટ છે એને મિત્રો ભણવાના છીએ, બરોબર? તો આજનો આપણો ટોપિક GPMC એક્ટ 1949, જે ખાસ કરીને FHW, MPHW, SSI અને ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે આરોગ્યને લગતી ભરતીઓ છે એમાં ખાસ કરીને મિત્રો આ પૂછાતો હોય છે। ચંદપા, વતન, ગુડ ઇવનિંગ, જેટલા પણ મિત્રો આવી ગયા છે એકવાર વિડીયોને લાઈક કરી દે મિત્રો, આપણે શરૂઆત કરી દઈએ આપણા આ લેક્ચરની। ચલો તો મિત્રો GPMC એક્ટ આપણે શરૂઆત કરી દઈએ। એ પહેલાં હું મિત્રો તમને જણાવું છું કે આપણી બેચ જે છે 6 તારીખથી શરૂ થઈ રહી છે। આ બેચમાં આપણે મેક્સિમમ ડિસ્કાઉન્ટ આપતા હતા, એ ડિસ્કાઉન્ટ મિત્રો હવે બંધ થઈ ગયું છે। હજુ પણ મિત્રોને એવું લાગે છે કે જોડાવું છે તો મિત્રો જોડાઈ શકો છો આપણી બેચમાં। વિશેષતાઓ મેં તમને જણાવી છે, લાઈવ લેક્ચર હશે, બધે જ ભરતીઓનો સમાવેશ, FHW, MPHW બધાનો સમાવેશ થશે, બરાબર? કન્ટેન્ટ જે છે એમાં તમારે નહીં જોવું પડે, 70થી વધુ કલાકનું કન્ટેન્ટ હશે, ઓલ ઇન્ડિયા SI બુક હશે, તમારા જેટલા પણ ગુજરાતમાં પ્રકાશન ફરે છે એ હશે, એમાં જૂના ક્વેશ્ચનોનો પણ સમાવેશ થઈ ગયેલો હશે, નવા ક્વેશ્ચનો જે હશે એ પણ મિત્રો તમને મળવાપાત્ર થશે। જોડાવું હોય તો મિત્રો જોડાઈ જજો, 1196 રૂપિયામાં તમને બેચ મળવાપાત્ર થશે। કેવી રીતે બેચ તમે ખરીદી શકો છો, પણ બેચ ખરીદતા પહેલાં તમે મારો એક કોડ યાદ રાખજો, એ કોડથી જ તમારે આ બેચ જે છે એની ખરીદી કરવાની છે। કોડ કયો છે? G719। કયો કોડ છે મિત્રો? G719। મિત્રો આ કોડ ઉપયોગ કરશો તો તમને 1196 થી પણ વધુ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે, બરાબર? તો સાહેબ, આગળ કેવી રીતે પ્રાપ્ત કરવાનો છે? અડ્ડા 247 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, લોગિન કરવાનું છે તમારા એકાઉન્ટથી। લોગિન થઈ જાય પછી સ્ટેટ એક્ઝામમાં જઈને ગુજરાત સિલેક્ટ કરવાનું છે। ગુજરાત સિલેક્ટ કરશો એટલે અહીં સ્ટોરમાં જવાનું, આ સ્ટોરમાં પછી અહીં તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દેખાશે, એમાં તમને FHW, MPHW કોર્સ દેખાશે। અહીં કૂપન કોડમાં ખાસ ધ્યાન રાખવાનું છે, G719 નાખવાનો છે। યુઝ કોઈન કરજો, મેક્સિમમ ડિસ્કાઉન્ટ થશે, બાય નાવ કરજો, બાય નાવ કરશો એટલે તમારે મેક્સિમમ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે। UPIથી તમે પેમેન્ટ કરી શકો છો, ફોનપે અને ગૂગલ પે દ્વારા તમે આ પેમેન્ટ જે છે એ મિત્રો કરી શકો છો, બરોબર? આ રીતે તમે પેમેન્ટ કરીને તમારી જિંદગી જે છે એ આરોગ્ય શાખામાં બનાવી શકો છો। મિત્રો આગળ જઈએ, ધ્યાન રાખજો GPMC એક્ટનું નામ સાહેબ, સૌથી પહેલા ધ્યાન રાખજો શું છે નામ સાહેબ GPMC એક્ટનું? ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, GPMC એક્ટ જે 1949માં બનેલો। તો મિત્રો સૌથી પહેલા આપણને એક ક્વેશ્ચન થાય કે આ જે એક્ટ જે છે એ એક્ટની શરૂઆત કેમ થઈ, આ એક્ટ સ્પેશિયલી લાવો કેમ પડ્યો? આઝાદ થઈ ગયા તરત આટ લાયા, પણ મ્યુનિસિપાલિટીને બધું લીગલાઇઝ તો પછી થયું હતું, તો સાહેબ આ એક્ટ આપણે શું કામ લાયા? મિત્રો આ એક્ટ હજુ પણ એ લાગુ જ છે, અને એટલા માટે લાયા
કે ભાઈ મ્યુનિસિપાલિટીની જે રચના હતી, મ્યુનિસિપલ કોર્પોરેશનની જે રચના હતી એ પહેલા થઈ ગયેલી, અને એનો જે કાર્યભાર છે એ સારી રીતે ચાલે, એનું જે કહેવાય ને કે ભાઈ જે સિસ્ટમ જે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની એ સારી રીતે ચાલે, એમાં કાઉન્સિલરની એપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય, એમાં કમિશનરની એપોઇન્ટમેન્ટ કેવી રીતે થાય, તમારા જેવા એફએડબ્લ્યુ એનપીએડબ્લ્યુ એસઆઈની કેવી રીતે ભરતી કરી શકાય, શું હોઈ શકે કોન્ટ્રાક્ટ, શું હોઈ શકે છે મહાબીમારીઓમાં વ્યવસ્થા, શું હોઈ શકે છે ટેક્સેશન, આ બધી જ મિત્રો માહિતી આ એક્ટમાં આપેલી છે. આના વિશે થોડી ઘણી માહિતી મેળવી. હવે જોઈશું કે ભાઈ આ જે એક્ટ છે એ એક્ટ અમલમાં ક્યારે આવ્યો. સૌથી પહેલા તમને આ પૂછી લે, તો આટલું તમને પૂછાયેલું છે, એક ક્વેશ્ચન મેં જોયેલો કે ભાઈ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો, 1949માં અમલમાં આવ્યો. પણ વધુ પૂછી લે તો તમને ખ્યાલ હોવો જોઈએ 29મી ડિસેમ્બર, કઈ 29મી ડિસેમ્બર 1949. કદાચ એકાદો દિવસ આગો પાછો થઈ ગયો હોત તો અહીં એ 1950 થઈ જાય, બરાબર? ધ્યાન રાખવાનું છે. કમેન્ટ કરીને મિત્રો જણાવજો, બરાબર? જેટલા પણ મિત્રો હોય કમેન્ટ કરીને જણાવજો. હવે મિત્રો વધારું તમને પૂછે તો શું પૂછે કે જીપીએમસી એક્ટ છે એમાં ટોટલ પ્રકરણ કેટલા આપેલા છે? 31 પ્રકરણ આપેલા છે. કેટલા પ્રકરણ આપેલા છે? 31 પ્રકરણ આપેલા છે. અને એવું પૂછેલે કે કલમો કેટલી છે? તો મિત્રો 493 કલમો આમાં આપેલી છે. 31 પ્રકરણ, 493 કલમો અને 29મી ડિસેમ્બર. ધ્યાન રાખજો. કેવી રીતે ધ્યાન રાખવાનું છે? 29મી ડિસેમ્બર 1949 થઈ ગયું કે ના થઈ ગયું? હા સાહેબ થઈ ગયું. ધ્યાન રાખજો. હવે 29મી ડિસેમ્બર સાહેબ ધ્યાન રાખજો કે ડિસેમ્બર છે, બરોબર? તો ડિસેમ્બરમાં તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ દાડા કેટલાની આજુબાજુ હોય? 30-31ની આજુબાજુ. તો 31 પ્રકરણ અને 493 કલમોનો સમાવેશ થાય છે. આ સાહેબ ધ્યાન રાખવાનું છે. હવે સાહેબ તમને ખબર હશે કે 49માં આપણા વડાપ્રધાન કોણ હતા? તો તમને ખબર છે સાહેબ, એમાં તોપ ન ફોડવાની હોય, જવાહરલાલ નહેરુ હતા. એમના કાર્યકાળમાં આ જે એક્ટ જે છે એ અમલ થયેલો. પણ મિત્રો તમને કોઈ પૂછી લે કે આ એક્ટ અમલ થયો એ વખત જવાહરલાલ નહેરુ હતા, એ વાત સાચી છે, પણ એ વખત એક્ટનું નામ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હતું? તો સાહેબ એનો જવાબ આવે ના, બરાબર? નમસ્કાર, નમસ્કાર મહેંગભાઈ સુથાર, આવો આવો, બરાબર? તો સાહેબ એ વખતે ગુજરાતની તો સ્થાપના જ નહોતી થઈ. 1 મે 1960 ગુજરાતની સ્થાપના થઈ, અને એ સ્થાપના થઈ પછી સાહેબ આનું નામ બદલાયેલું છે, બરાબર? પણ જે તે વખતે બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશને 1949 નામે આ જાણીતો હતો, કેમ કે એ વખત બૃહદ મુંબઈ, જે આપણું મુંબઈ જે છે અને ગુજરાત એક ભાગ હતું, બરાબર? તો એ વખતે મિત્રો જીપીએમસીનું નામ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હતું. ક્લિયર થાય? જો મિત્રો ક્લિયર થયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ક્લિયર થાય કે ના થાય? ચલો અજયભાઈ ઝાલા આવો આવો, ભાઈ મયંકભાઈ આવો, બધા જ આવો. ચલો, તો આ એક્ટની સાહેબ ઉપરની વાત થઈ ગઈ. હવે મિત્રો ધ્યાન રાખો છો કે ભાઈ તમારે એક્ટના ચેપ્ટરને થોડા જાણવાના છે. હું તમને વધારે નહીં કહું, પણ એક્ટના ચેપ્ટર તમારે જાણવાના છે. જો એક્ટમાં છે ને બધા વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ અલગ છે, પણ આખા વિડીયોમાં તમે બન્યા રહેજો તો હું તમને કહી શકીશ કે શું તમારે ધ્યાનમાં રાખવું અને શું ન રાખવું. કેમ કે અહીં જે શિડ્યુલ જે છે એની તો આપણે વાત કરવાના છીએ, પણ આ ચેપ્ટર છે એ ચેપ્ટર મિત્રો એસએસઆઈ વાળા ખાસ ધ્યાન રાખે, એમપીએડબ્લ્યુ એફએડબ્લ્યુ ન ધ્યાન રાખે તો ચાલે. સાહેબ આવું તમે કેમ કહી દીધું? અમે જતા રહીએ એટલે? ના મિત્રો, એટલા માટે નથી કીધું. મેં એટલા માટે કીધું કે ભાઈ આજ સુધી તમને પૂછાયો નથી. હા, પણ એવું જરૂરી પણ નથી કે ન પૂછાય, પૂછાઈ પણ શકે છે પેપર ટફ કરવું હોય તો. ચેપ્ટરને મિત્રો થોડું જોઈ લઈએ, પછી એક્ટ જે છે એને આપણે જોઈશું. આ ચેપ્ટર મિત્રો કોઈ જગ્યાએ તમારે લખેલા હશે નહીં. આ એક પીડીએફમાં મેં ચેપ્ટર લખેલા છે, ધ્યાન રાખજો. ચલો, ચેપ્ટર વન જે છે, ચેપ્ટર વનમાં મિત્રો 1-4 કલમ છે. કેટલી છે? 1-4 કલમ. કોઈ પણ એક્ટ હોય મિત્રો, અને સાહેબ કેમ આટલા દિવસ નહોતા આવતા,
મિત્રો ગઈકાલે આવ્યો તો ટેકટાક માટે આવ્યો તો હવે રોજિંદુ આપણે મળતા રહીશું બરોબર. મારું પ્લાનિંગ ચાલી રહ્યું છે કે એસએસઆઈ માટે અને એફએડબ્લ્યુ માટે કંઈ 6 દિવસમાં મસ્ત સિરીઝ ચાલે બરોબર કરીશું મિત્રો, થઈ જશે. તો ચેપ્ટર એક્ટ જે એક જે છે મિત્રો ધ્યાન રાખો, કોઈ પણ એક્ટ બને તો એક્ટની જે માહિતી હોય, બેઝિક માહિતી હોય એ સાહેબ શરૂઆતના ચેપ્ટરમાં હોય, શરૂઆતના ચેપ્ટરમાં હોય. તો બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ લો, કયો લો? જીપીએમસી લો, એની માહિતી મિત્રો ચેપ્ટર એકમાં હતી, પણ સાહેબ એને કાઢી દીધી. કેમ કાઢી દીધી સાહેબ? એનું કારણ છે, એનું કારણ એક છે. શું કીધું? કે પહેલો લો કયા નામે ઓળખાતો હતો? બોમ્બેના નામે, હવે ગુજરાતના નામે. એ સાહેબ મગજમારીઓ ન થાય એટલા માટે એ ચેપ્ટર ઉડાડી દીધું, ખબર પડે. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 સેના સાથે છે મિત્રો? ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 2 થાય છે કે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીઓ શું હશે, કોર્પોરેશનની કમિટીઓ શું હશે, ટ્રાન્સપોર્ટ કમિટી શું હશે, બરાબર. આ કમિટીઓ વિશેની માહિતી ચેપ્ટર નંબર 2માં છે, ધ્યાન રાખજો સાહેબ. હવે ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 3માં મિત્રો ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 1 ડિલેટ થઈ ગયું છે. ચેપ્ટર નંબર 2 કે કમિટીઓ શું હશે, હવે ચેપ્ટર નંબર 3માં મિત્રો શું હશે કે કમિટીઓ તો બની દીધી પણ અંદર કોઈને મૂકવા તો પડે ને, કે કાઉન્સિલર, કમિશનર, અધિકારીઓ, નોન અધિકારીઓ, એફએડબ્લ્યુ, એમપીએ, ડબલ્યુ, નર્સો, ડોક્ટરો, આ બધાને મૂકવા પડે. તો ક્યારે મૂકશો સાહેબ? તરત પછીનું ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર 3. સાહેબ ચેપ્ટર નંબર 1 ડિલેટ, 2 નંબર કમિટી, 3 નંબર એપોઇન્ટમેન્ટ. કોની એપોઇન્ટમેન્ટ મિત્રો? જે અધિકારીઓ હોય એ બધાની એપોઇન્ટમેન્ટ. મિત્રો ધ્યાન રાખજો, તમારી એપોઇન્ટમેન્ટ કયા ચેપ્ટર મુજબ થશે? મિત્રો ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 3 મુજબ. કોઈ પૂછી લે એફએડબ્લ્યુ, એમપીએ, ડબલ્યુ ના બધાની નિમણૂક મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં કયા ચેપ્ટર મુજબ થાય છે? તો મિત્રો ધ્યાન રાખજો, ચેપ્ટર નંબર 3. અહીં સર્વન્ટ સુધી બધાની ડ્યુટી અને પાવર જે છે એ ચેપ્ટર નંબર 3માં આપેલા છે, બરાબર. આ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. ભલે આજે આપણે 1.5 કલાક થઈ જાય પણ આ એક્ટને બહુ મસ્ત રીતે ભણવાનો છે, બરાબર. તમે જોડાયેલા રહેજો, બરાબર. હા, ડેટા એડ ઓન કરવા હોય તો કરી દેજો, પછી મને ફોન કરીને 15 રૂપિયા લઈ લેજો, પણ જોજો સાહેબ સાથે સાથે, તો મજા આવશે. ચલો સાહેબ ચેપ્ટર નંબર 3 ની વાત આવી. હવે સાહેબ ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 4. સાહેબ ચેપ્ટર નંબર 1 ડિલેટ, 2 નંબરમાં શું હતું? કમિટીઓ. 3 નંબરમાં એપોઇન્ટમેન્ટો. 4 નંબરમાં સાહેબ શું હતું? હવે એપોઇન્ટમેન્ટ થઈ ગયું, બધું થઈ ગયું, પણ સાહેબ સર્વિસ શું કરશે? એ લોકો જરૂરિયાતની સર્વિસ, જરૂરિયાતની સેવાઓ ક્યાં આવશે? ચેપ્ટર નંબર 4માં. એના પછી મિત્રો ચેપ્ટર નંબર 5, કોન્ટ્રાક્ટ શું છે એ ચેપ્ટર નંબર 5માં આવશે મિત્રો. આ ધ્યાન રાખવાનું છે. જે મેઇન ચેપ્ટર છે એને આપણે જોઈશું. ચેપ્ટર નંબર 6, સ્પેશિયલ ફંડ. સ્પેશિયલ ફંડ મિત્રો પૂછાયેલું છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કયા કાયદા મુજબ, શું પૂછાયેલું છે? મ્યુનિસિપલ કોર્પોરેશન કયા કાયદા મુજબ લોન લઈ શકે છે? આ મિત્રો કયા ચેપ્ટર માંથી આવે છે? તો ચેપ્ટર નંબર 6. પછી મિત્રો પૂછી લે જીએમપીસી એક્ટ મુજબ બજેટની જોગવાઈ કયા ચેપ્ટરમાં છે? તો ચેપ્ટર નંબર 7, બજેટ. આ સાહેબ પૂછી લે એસએસઆઈ વાળા ખાસ, બરોબર, કે બજેટની જોગવાઈ જીએમપીસી મુજબ કયું છે? તો સાહેબ ચેપ્ટર નંબર 7. હવે કોઈ પૂછી લે કે ભાઈ બજેટ થઈ ગયું તો એના પછી ટેક્સ આવે, કરને લગતા કાયદા, કરને લગતા કાયદા. આ કરને લગતા કાયદા કયા ચેપ્ટર મુજબ છે? ચેપ્ટર નંબર 8 મુજબ છે. પછી મિત્રો પૂછી લે કે ચેપ્ટર નંબર 9 હેનું છે? તો ચેપ્ટર નંબર 9 જે ડ્રેનેજ સિસ્ટમ હોય અને ડ્રેનેજ સિસ્ટમનું જે કાર્ય હોય એના માટેનું છે, બરોબર. તો આ ધ્યાન રાખવાનું છે, બરોબર, ધ્યાન રાખવાનું છે. પછી ચેપ્ટર નંબર 10, ચેપ્ટર નંબર 10 ધ્યાન રાખજો, વોટર સપ્લાય, પાણી પુરવઠો. પાણી પુરવઠા માટે કયું ચેપ્ટર છે સાહેબ જીએમપીસી માં? ચેપ્ટર નંબર 10. મિત્રો ધ્યાન રાખજો, જીએમપીસી માંથી ક્વેશ્ચન આવશે ને આ વિડીયોમાંથી આવશે, ધ્યાન રાખવાનું છે. સાહેબ ચેપ્ટર નંબર 11 હેનું બતાવે છે? ચેપ્ટર નંબર 11
જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની શેરીઓ શેરી એની વાત કરે છે. કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 12 બરોબર. ચેપ્ટર નંબર 12 મિત્રો શેનું છે? ધ્યાન રાખો, શેરીઓ થઈ ગઈ. હેમાં થઈ ગઈ શેરીઓ, ધ્યાન રાખજો. ચેપ્ટર નંબર 11 દહમાં વોટર, 11માં શેરી. હવે શેરીમાં શું હોય? ઘર હોય. તો બિલ્ડિંગ નું રેગ્યુલેશન, બિલ્ડિંગ ની લોન, આ બધું જ મિત્રો ચેપ્ટર નંબર 11માં. ચેપ્ટર નંબર 12 હવે સાહેબ આ બિલ્ડિંગોમાં આગ લાગી તો ફાયર બ્રિગેડ, પાવર ઓફ ફાયર બ્રિગેડ ના ઓફિસર હોય એ આવે ચેપ્ટર નંબર 12માં. પછી સાહેબ ધ્યાન રાખો તમારા માટે ખાસ ચેપ્ટર નંબર 14 બરોબર. આ 13 થઈ ગયું. ચેપ્ટર નંબર 14 સેનિટરી પ્રોવિઝન. સેનિટરી પ્રોવિઝન ક્યાં છે? ચેપ્ટર નંબર 14માં. 15માં માર્કેટ અને સ્લગર હાઉસ. ચેપ્ટર નંબર 16 ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ. બરોબર, આ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણા કામનું નથી, બીજું જોઈશું નહીં બરોબર. હવે પેનલ્ટી, પેનલ્ટી કયા ચેપ્ટરમાં આવે છે? હા હા મયંકભાઈ, બધું આપણે જોઈએ છે, કામ છોડીને બામ છોડી બરોબર. હવે ચેપ્ટર નંબર તમારું જો કયો છે? એક્સ 10, 10 ને આ એક ઓછું બરોબર 19, એમાં પેનલ્ટી ની વાત કરેલી છે, ધ્યાન રાખવાનું છે. હવે સાહેબ છે ને મુખ્ય મુખ્ય કલમોની આપણે વાત કરવાના છે. આ પીડીએફ તમને મળી જશે બરોબર, એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થઈ જશે. ચલો તો સાહેબ કલમ નંબર 5, કલમ નંબર 5 સૌથી પહેલા શેની જોગવાઈ કરે છે કે કોર્પોરેશનની રચના કેવી રીતે થશે એની મિત્રો જોગવાઈ કરે છે. કલમ નંબર 5 એસએસઆઈમાં ખાસ પૂછાય છે. તો હવે ચેપ્ટર કલમ નંબર 5 એવું કહે છે કોર્પોરેશનની જોગવાઈ કેવી રીતે થશે, કે ભાઈ કોર્પોરેશનની રચના કેવી રીતે થશે એની જોગવાઈ કલમ નંબર 5. પણ એના આગળ જઈએ તો સાહેબ કલમ નંબર 6 એ કોર્પોરેશનની મુદત કેટલી હશે એની જોગવાઈ કરે છે. ચલો મને કમેન્ટ કરીને જણાવો કે આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મુદત કેટલી હોય છે, કેટલા વર્ષ સુધી કોર્પોરેશન ચાલી શકે છે, ચૂંટણીની જરૂર પડે નહીં, મુદતની જોગવાઈ કેટલી હોય છે ભાઈ જણાવો. ચલો આ તો સાહેબ સંવિધાનનો પણ ક્વેશ્ચન છે, ચલો કમેન્ટ કરીને જણાવો. કેટલા વર્ષ સુધી ચૂંટણી થાય કે ન થાય એ જણાવો સાહેબ, એ તમારો જવાબ છે. ચલો પછી સાહેબ આવે છે કલમ નંબર 8. કલમ નંબર 8 મુજબ કોર્પોરેશનમાં જે કાઉન્સિલરો ચૂંટાય છે એ ચૂંટવા માટે કયા લોકો મત આપી શકે છે. હવે એ મત ક્યાંથી આપશે? વોર્ડમાંથી આપશે. હવે જે વોર્ડ જે છે એ વોર્ડમાં મતદારો કોણ હશે એની યાદી એ સાહેબ કયામાં આવે છે? કલમ નંબર 8માં આવે છે. એ મતદાર કોણ હોઈ શકે છે, એની લાયકાત અને ગેરલાયકાત આ બંને મિત્રો અહીંયા આવે છે, ધ્યાન રાખવાનું છે. આગળ કલમ નંબર 9 કાઉન્સિલરની ચૂંટાવા માટેની લાયકાતો, 8 નંબરમાં મતદારોની લાયકાત છે, જ્યારે 9 નંબરમાં કાઉન્સિલર છે એ ચૂંટાવા માટે ફોર્મ ક્યારે ભરી શકે છે એની લાયકાતો છે બરોબર, આ ધ્યાન રાખવાનું છે. એના પછી મિત્રો કલમ નંબર 10 કાઉન્સિલર થવા માટેની લાયકાતો મિત્રો ક્યાં છે? 9 નંબરમાં. અને ગેરલાયકાતો ક્યાં છે? 10 નંબરમાં. લાયકાત 9 અને 10 મયંકભાઈ તમારું એમપીએડબ્લ્યુ નું આવે છે ભાઈ બરોબર, ધ્યાન રાખો. ચલો તો કલમ નંબર 10 અને આના મુજબ કાઉન્સિલર અથવા તો જે સોરી કાઉન્સિલરની ગેરલાયકાત, ક્લિયર થાય આ ધ્યાન રાખવાનું છે. ચલો
આગળ જઈએ કલમ નંબર 11 કાઉન્સિલર તરીકે ચાલુ રહેવું ક્યારે ચાલુ રહી શકે છે કલમ નંબર 12 કોઈ પણ ગેરલાયકાત અંગે કોઈ પ્રશ્ન ઉભો થયો આવું પણ પૂછાઈ ગયેલું છે બરોબર આવું પણ પૂછાઈ ગયેલું છે બરોબર જય ગોગા કહે છે એમપીએડબ્લ્યુ કોઈ પણ કલમ ઉપર કામ નથી કરતા બરોબર ચાલુ છે ચલો તો કલમ નંબર 12 કલમ નંબર 12 શું કહે છે કે કોઈ પણ ડખો ઉભો થયો ચૂંટણી બુંટણી બાબતે તો એ સાહેબ ન્યાયાધીશ એનું શું કરશે ન્યાય આપશે અંતિમ નિર્ણય કોણ લેશે ન્યાય લેશે ન્યાયાધીશ લેશે કલમ નંબર 13 કાઉન્સિલરના હોદ્દા ઉપરથી દૂર થવાની પાત્રતા અંગેની જોગવાઈઓ કલમ નંબર 13 માં છે અને કલમ નંબર 14 મિત્રો શું છે કે ભઈ આ બધી ચૂંટણીઓ હશે એ ચૂંટણીઓ કોના દ્વારા કરાવવામાં આવશે એ મિત્રો ધ્યાન રાખજો કોના દ્વારા કરવામાં આવશે રાજ્ય ચૂંટણી આયોગ અને એટલું નહીં મિત્રો આપણને ખબર છે કે રાજ્ય ચૂંટણી આયોગ કેમ બનાવવામાં આવેલું મિત્રો આમ તો શું કહેવાય આપણે મોટી મોટી ચૂંટણીઓ જ કરતા જેમાં આપણું કહેવાય ને કે ભાઈ કેન્દ્રનું ચૂંટણી કમિશન એ જ આપણે કામ લાગતું પણ સાહેબ ધીમે ધીમે મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે કે પંચાયતો નગર પંચાયતો ગ્રામ પંચાયતો આ પંચાયતી રાજની શરૂઆત થઈ હવે પંચાયતી રાજમાં રહેલી જે કહેવાય ને કે રિપ્રેઝન્ટેશન એ સારી રીતે ચૂંટાઈ આવે એના માટે મિત્રો આપણે જે છે એ ગુજરાતનું અથવા તો જે તે રાજ્યનું ચૂંટણી પંચ જે છે એ બનાવેલું છે ચૂંટણી પંચ કેમ બનેલું છે ગુજરાત રાજ્યનું અથવા તો કોઈ પણ રાજ્યનું તો સાહેબ એના હેઠળ રહેલી જે નગરપાલિકાઓ છે મહાનગરપાલિકાઓ છે એની ચૂંટણી જે છે એ કરી શકે છે તો અહીં ચૂંટણી માટે કોણ હશે રાજ્ય ચૂંટણી આયોગ હવે આમાં સાહેબ તમને એવું થોડું પૂછાય કે ભાઈ રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણી કરાવશે કઈ કલમમાં છે મિત્રો તમે થોડા અધિકારી બનવાના છો તો તમારે થોડું પોલિટિશિયન બનવાનું છે તમારે થોડું કંઈ ત્યાં લોયર બનવાનું છે એટલું સાહેબ પૂછશે તમને શું પૂછશે એવું પૂછશે કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી કોણ કરાવશે તો સાહેબ ત્યાં ઓપ્શન હશે અને એ ઓપ્શન હશે તમારા કયા રાજ્ય ચૂંટણી આયોગ કેન્દ્રીય ચૂંટણી આયોગ સાહેબ ટીકડું માર દેવાનું આને સિમ્પલ છે ક્લિયર છે આગળ 15મો હવે શું કહે છે કે ભાઈ ભરતી બધાની થઈ ગઈ પણ કદાચ કોઈ સંજોગે કોઈ જગ્યા ખાલી થઈ ગઈ તો એ કેવી રીતે ભરવી એની જોગવાઈ 15માં આપેલી છે બરોબર પછી 16નંબરમાં શું આવે કે ભાઈ ચૂંટણી અંગેની અરજીઓ આ ધ્યાન રાખજો કલમ નંબર 17 ભ્રષ્ટ આચરણ બદલ મતદારોની ગેરલાયકાત હવે શું કરો કે ભાઈ પહેલા શું હતું કે મતદારોને છે ને ભ્રષ્ટ આચરણને લઈને ઘરે કાઢી મૂકતા કે તું વોટ આલવાના લાયક જ નહીં પણ એ કલમને મિત્રો હટાઈ દીધી 1994 થી ધ્યાન રાખવાનું છે આગળ કલમ 19 મુજબ મેયર અને નાયબ મેયરની ચૂંટણીની જોગવાઈઓ આ ધ્યાન રાખજો કલમ નંબર 19 બરોબર આગળ સાહેબ કલમ નંબર 19 ક માનવ વેતન અને ભથ્થાઓ અંગેની જોગવાઈ ધ્યાન રાખવાની છે પછી સાહેબ આગળ કલમ 29 આવી ગઈ સીધી 29 ક હવે 29 ક શું કહે છે તમારો વોર્ડ હશે જે તે શહેરમાં એ વોર્ડ જે છે એ વોર્ડની સમિતિ કેવી રીતે બનશે એની જોગવાઈ છે ધ્યાન રાખવાનું છે 36નંબરમાં શું છે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક ધ્યાન રાખજો કલમ નંબર 40 વાહન વ્યવહાર મેનેજરની નિમણૂક સાહેબ વાહન વ્યવહાર મેનેજરની નિમણૂક ક્યાં આવે છે સાહેબ કલમ નંબર 40માં કલમ નંબર 42માં શું આવે છે કમિશનરની ગેરલાયકાતો ધ્યાન રાખવાનું છે બધી જ વસ્તુ ધ્યાન રાખજો બરોબર પછી સાહેબ આગળ કલમ નંબર 44 મિત્રો ધ્યાન રાખો તમે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય છો ત્યાંના નાગરિક છો કોઈ પણ પ્રશ્ન તમને થાય કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એ પ્રશ્ન પૂછવાનો જે હક છે
એની જોગવાઈ કલમ નંબર 44 ધ્યાન રાખવાનું છે. કલમ નંબર 45 હવે કલમ નંબર 45 શું કહે છે, તમારી સિટી તમારું શહેર એ સાહેબ પ્લાન સિટી બને, ગમે ત્યાં ગટરો ના થઈ જાય, ગમે ત્યાં વાયર ના નખાઈ જાય, બરોબર, ગમે તેવી બિલ્ડિંગ ના બની જાય, પછી સાહેબ કાંડ થાય. કેવા કાંડ? સુરતમાં થયેલા એવા, બરોબર. તો સાહેબ આ તક્ષશિલા કાંડ ને બધું ન થાય તો સિટી એન્જિનિયર ની નિમણૂક ની જોગવાઈ ક્યાં છે સાહેબ? કલમ નંબર 45. કલમ નંબર 46 મુજબ સિટી ઇજનેર અને આરોગ્ય તબીબી અધિકારીની સત્તા અને ફરજો અંગેની જોગવાઈ કરવામાં આવી છે. અને આ સાહેબ તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે ભાઈ જીપીએમસી એક્ટ મુજબ કઈ કલમ આરોગ્ય અધિકારીની સત્તા અને એની ફરજ શું હશે એની જોગવાઈ કરેલી છે? કલમ નંબર 46. આ તમારા માટે આઈએમપી છે, આ એક આઈએમપી, બરાબર. પછી સાહેબ 49 નંબરમાં નાયબ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે નાયબ મેયર હોય એ, બરાબર. પછી મદદનીશ મ્યુનિસિપલ કમિશનરની સત્તા હોય અને બધાની ફરજોની વાત કરેલી છે, ધ્યાન રાખજો. 50 નંબરમાં શું છે, કોર્પોરેશનના વૈધાનિક અધિકારીઓની સેવાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ તમારા હાથે કંઈ લેવા દેવા છે નહીં, ધ્યાન રાખવાની છે. 56 નંબરમાં શું છે કે ભાઈ કોઈ પણ અધિકારી હોય, મ્યુનિસિપાલિટીનો કોઈ પણ અધિકારી હોય અને કોઈ પણ કર્મચારી હોય એને દંડ કરવો, કલમ નંબર 56. મિત્રો બરાબર, તો અહીં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે તમે એમપીએડબલ્યુ એફએડબલ્યુ અને એવું કામ કરતા હશો, એસઆઈનું ને બધું, ત્યારે મિત્રો ધ્યાન રાખજો કદાચ તમે ડખો કર્યો તો દંડ તમને 56 નંબર મુજબ મળશે, ધ્યાન રાખજો. હવે 57-58 શું છે, ગેરહાજરી રજા કાર્યકારી નિમણૂક અંગે જોગવાઈ કરે છે. 63 નંબર કોર્પોરેશનની જોગવાઈ કરે છે. 64 નંબર આઈએમપી આ તમારા માટે હડકવાના ઉપચાર માટેની જોગવાઈ. 64 નંબર કયો નંબર? 64 નંબર હડકવાનો ઉપચાર કરવા માટેની જોગવાઈ, બરોબર, ધ્યાન રાખવાનું છે. 64 નંબર હડકવા અને 65 નંબર અસ્થિર મગજ હોય, રક્તપિત થયેલ કોઈ વ્યક્તિ હોય એની જાળવણી માટેની જોગવાઈ કરવામાં આવી છે. તમારે બહુ ધ્યાન રાખવાનું છે આ બંનેની, 64 અને 65, આ ધ્યાન રાખવાનું. એના સિવાય તમારે કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી. 64 નંબર હડકવાનો ઉપચાર, 65 નંબર અસ્થિર મગજ, રક્તપિત થયેલો હોય એ જે વ્યક્તિઓ હોય એમની જાળવણી કરવી. 66 નંબર મિત્રો ધ્યાન રાખજો, 66 તમારા માટે આઈએમપી છે. કેમ સાહેબ એવું? ધ્યાન રાખજો, કેમ કે બીમાર, જો 66 નંબરનું મુખ્ય કામ શું છે, કોર્પોરેશનની વિવેકાધીન અનુસાર જોગવાઈ કરી, એટલે કોર્પોરેશનને ગમે એવી એ જોગવાઈ કરી શકે છે. શેમાં લખેલું છે? 66 નંબરમાં. જેમ કે તમને કોઈ પૂછી લે બીમાર વ્યક્તિ છે, અસાધ્ય રોગવાળા વ્યક્તિ છે એની સંભાળ લેવાની છે, વિકલાંગ વ્યક્તિ છે, વિકલાંગ અંધ હોઈ શકે છે, બહેરો હોઈ શકે છે, મૂંગો હોઈ શકે છે, અપંગ હોઈ શકે છે, પછી બાળકોની સંભાળની વાત કરીએ અથવા એની જાળવણી અથવા તો વ્યવસ્થાની વાત કરીએ, પ્રસૂતિ ગૃહની વાત કરીએ, શિશુ કલ્યાણ ગૃહોની વાત કરીએ અથવા તો એમની જાળવણીની વાત કરીએ, એની વ્યવસ્થા કરવી. અને આ વ્યવસ્થા મિત્રો કઈ રીતે થાય? સાહેબ પ્રિવિલેજ છે જે તે કમિશનને, બરોબર, કે મ્યુનિસિપાલ કોર્પોરેશન હોય એ કોર્પોરેશન કલમ નંબર 66 મુજબ એને ગમે એવી વ્યવસ્થા આની કરી શકે છે. આ મિત્રો તમારા માટે આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે મિત્રો, ધ્યાન રાખજો. કલમ નંબર 66, કઈ કઈ કલમો મેં તમને કીધી ધ્યાન રાખવાની છે, કલમ નંબર આગળ જતું રહ્યું, કલમ નંબર 64 હડકવો, 65 મગજ અસ્થિર રક્તપિત, 65 નંબર, 66 નંબર એ કોર્પોરેશનને ગમે એવું એ કામ કરશે. પણ પહેલું કામ શું કરશે કે બીમાર વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય એની વ્યવસ્થા કરવી, એ સાહેબ એનું કામ છે, બરોબર. બીજું, સગર્ભા માતા હોય, સ્તનપાન કરાવતી કોઈ માતા હોય,
શિશુ હોય અથવા તો શાળાએ જતું કોઈ બાળક હોય એ બધાને દૂધ પૂરું પાડવું આ સાહેબ કઈ કલમમાં છે 66 નંબરમાં છે ધ્યાન રાખવાનું છે આ તમારા માટે છે બીજું જાહેર આરોગ્ય અને એની સાથે સંબંધ ધરાવતા સંશોધનો અને પ્રયોગશાળાની જાળવણી મિત્રો ધ્યાન રાખવાનું કે ભાઈ આરોગ્ય સંભાળ લેવી એ કોઈ પણ કોર્પોરેશનની પ્રાથમિક બાબત હોય બરોબર અને એ કોઈ પણ પ્રાથમિક બાબતમાં બાંધ છોડ છોડે નહીં કોઈ પણ કોર્પોરેશન તો એ બાબતે સંશોધનો કરવા અને સંશોધન કરતી જે પ્રયોગશાળા હોય એની જાળવણી કરવી એ જવાબદારી કોની છે કોર્પોરેશનની છે બરોબર ધ્યાન રાખવાનું છે ચલો પછી સ્નાનાગરો નહાવાની જગ્યાઓ ધોબીઘરોની વ્યવસ્થા કરવી પછી એનું રજીસ્ટ્રેશન કરવું અને એમ્બ્યુલન્સની જાળવણી કરવી આ પ્રિવિલેજ છે કયા નંબર મુજબ 66 નંબર મુજબ ધ્યાન રાખવાનું છે બીજું શહેરના લોકોને અસર કરતી કોઈ પણ આફત પહોંચી વળવી હોય વળી હોય ત્યારે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘન કચરા નિયમ વર્ષ 2000 થી જો એક વસ્તુ ધ્યાન રાખજો કે ભાઈ આ આ જે પ્રિવિલેજ છે 66 નંબરમાં એ કરે કે ના કરે શહેરના લોકોને કોઈ પણ આફત પહોંચી હોય ત્યારે એની વ્યવસ્થા કરવી અને સાહેબ આ બધું ક્યારે લાગુ થયું જ્યારે ઘન કચરા અધિનિયમ લાગુ થયો 2000માં ત્યારે મિત્રો આ લાગુ થયું પછી મિત્રો ધ્યાન રાખજો કલમ નંબર 73 કઈ આવી કલમ નંબર 73 કલમ નંબર 73 શું કહે છે કોર્પોરેશન વેતી વતી કરારો કરવાની કમિશનરની સત્તાની જોગવાઈ હવે શું કહે છે આ તમારા માટે આઈએમપી આ તમને પૂછાય છે કેમ સાહેબ પૂછાય છે એનું તમારે ધ્યાન રાખવાનું છે સાહેબ તમને એવું પૂછી લે કે કોર્પોરેશન વતી કોઈ પણ કરાર કોણ કરી શકે છે તો મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર હોય કરાર કરી શકે છે આ આઈએમપી છે આવા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે આવા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે ધ્યાન રાખજો મિત્રો પછી 77 નંબર મહાનગરપાલિકાઓમાં કર નાખવાની જોગવાઈ કરે છે પછી આ પૂછાઈ ગયેલું છે કે કોર્પોરેશન ઉછીના નાણા ડિબેન્ચર કયા કલમ મુજબ લે છે કલમ નંબર 115 કોઈ પણ કોર્પોરેશનને ઉછીના નાણા લેવા હોય અથવા તો કોર્પોરેટ ડિબેન્ચર બહાર પાડવા હોય ત્યારે 115 નંબર કામ લાગે છે પછી સાહેબ 134 થી 38 સુધી પાણી બાબતે જે કર વેરા ઉઘરાવવામાં આવે છે એની મિત્રો વાત કરે છે પછી મિત્રો કલમ 153 થી 188 સુધી ગટરની જોગવાઈઓની વાત કરવામાં આવે છે સુએજ નિકાલ બરાબર સંડાસ બાથરૂમ અને મૂતરડીનું નિરીક્ષણ એની જાળવણી અને એ એના માટેની જોગવાઈઓ કરવી 153 થી 188 નંબર મિત્રો અહીં આવે છે ધ્યાન રાખવાનું છે બરાબર આગળ હવે પ્રકરણ નંબર 13 પાણી પુરવઠો હમણાં આપણે જોયું તો મિત્રો 189 પાણી પુરવઠો પૂરો પાડવો એના માટેની જોગવાઈ કરે છે કલમ નંબર 190 રાજ્ય સરકારે કોઈ પણ વ્યક્તિને નિયુક્ત કરેલો હોય તો એ વ્યક્તિ મ્યુનિસિપલ વારીગૃહનું નિરીક્ષણ કરવાની એની જોગવાઈ છે 191 મ્યુનિસિપલ વારીગૃહ ચકાસણી અને રિપેરિંગ કરવાની જોગવાઈ છે બરોબર આ તમારા માટે કોઈ છે નહીં બરોબર આ ધ્યાન રાખવાના છે બરોબર પાણીના જે સ્ત્રોતો જ્યાંથી આવતા હોય એ એની રિપેરિંગ ને એનું ચકાસણી ને બધું કરવું 192 નંબર શહેરની અંદર અથવા તો બહાર મેઇન પાઇપમાં પાણીનું વહન નવેસરથી કામ રિપેરિંગ આ બધાની જોગવાઈઓ છે એના પછી 193માં અગ્નિશામક દરો એની જોગવાઈ છે પણ આ તમારા માટે છે નહીં બરોબર 195 પણ તમારા માટે નથી 96 198 200 આ પણ તમારા માટે
નથી પણ તમે વાંચી શકો છો. પછી મિત્રો તમને આ પૂછી શકે છે, શું પૂછે? 245 નંબર. સાહેબ 245 માં શું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ કમિશનરની પરવાનગી વગર, ધ્યાન રાખજો, કોઈ પણ વ્યક્તિ કમિશનરની પરવાનગી વગર કોઈ પણ પ્રકારની દિવાલ, જાહેર સ્થળ, ઘર કે ભાઈ કોઈ પણ જગ્યાએ જાહેરાત જે છે એનું પ્રદર્શન કરી શકશે નહીં. ધ્યાન રાખવાનું છે, બરોબર? કમિશનર ફિટ કરી દે 245 અંતર્ગત, ધ્યાન રાખવાનું છે. અને 250 નંબર સાહેબ તમને પૂછી લે કે સાહેબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેલા ચોમાસામાં ખબર ધુવાળિયા લઈને નીકળે છે, પાણીમાં બધું નાખે છે, તો આની જોગવાઈ ક્યાં છે સાહેબ? સાહેબ 250 નંબર, ઉચિત સમય, સાચો સમય, કમ્પ્લીટ સમય, કોઈ પણ ઋતુ હોય અને ઋતુમાં રસ્તા પર પાણી છાંટવા માટેના પગલાઓની જોગવાઈ, કલમ નંબર 271, મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટરોએ કચરા તરીકે એકઠી કરેલી બધી જે ચીજ વસ્તુઓ છે એ કોર્પોરેશનની અનામત ગણાય છે, અમાનત કહેવાય છે, ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો હા હા પીડીએફ મળશે. જો મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર હોય, મ્યુનિસિપલ કોન્ટ્રાક્ટર એટલે શું કે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એના બિહાફથી, એની તરફથી કામ કરતા જેટલા પણ ઇન્સ્ટિટ્યુશન હોય એને કોન્ટ્રાક્ટ કહી શકાય છે, કોન્ટ્રાક્ટરો કહી શકાય છે. હવે એ શું હોય કે ઘણા લોકો છે ને કોઈ પણ કિંમતી વસ્તુ હોય એ કિંમતી વસ્તુને કચરાના રૂપમાં લઈ જાય. હવે કચરાના રૂપમાં લઈ જાય તો મિત્રો એના ઉપર તમે ક્લેમ ન કરી શકો. કેમ સાહેબ? એ અમાનત કહેવાય. કોની? કોર્પોરેશનની અમાનત કહેવાય. કેમ કે કચરો લઈને આવ્યો છે, કોઈ વસ્તુ લઈને નથી આવ્યો, ધ્યાન રાખજો. બરોબર 280 થી 284, બરોબર ક્લિયરન્સ વિસ્તારો તરીકે જાહેર કરવાની સત્તા છે. આ તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વિસ્તારને કમિશનર ક્યારે સાફ જાહેર કરી શકે છે અને કઈ રીતે 280 થી 284 માં આની જોગવાઈઓ છે, બરોબર. પછી 284H, કોઈ પણ કોર્પોરેશન કોઈ પણ પ્રકારની મિત્રો જમીન ખરીદે છે તો એ જમીનને સાફ કરવા, એનો પુનઃવિકાસ કરવાની કામગીરી કરવી અને એની જોગવાઈઓ મિત્રો અહીં છે. એના સાથે સાથે એનું રક્ષણ પણ મિત્રો અહીં આવે છે પ્રકરણ 18, બરોબર. બાકી બીજું આમાં બીજું તમારા માટે નથી, બરોબર, ધ્યાન રાખવાનું છે. હવે તમને એક કલમ પૂછાય. કઈ કલમ પૂછાય? 293 નંબર, કે મરમૂત્ર હોય, પ્રદૂષિત પદાર્થોનો કોઈએ સંગ્રહ કર્યો અથવા તો કોઈ પણ જગ્યાએ પ્રદૂષિત પદાર્થોનો સંગ્રહ થયો હોય તો એ સંગ્રહ થયેલો પદાર્થ છે, પ્રદૂષણ ફેલાવે છે, મરમૂત્ર છે, તો એનો નિકાલ કેવી રીતે કરવો, એની યોજના કેવી રીતે બનાવવી, એ અંતિમ સત્તા મિત્રો કમિશનરની હશે. આ ધ્યાન રાખવાનું છે, બરોબર. તમને પૂછે, તમને એમ નહીં પૂછે કઈ કલમ છે, તમને એમ પૂછશે કે ભાઈ મરમૂત્ર અથવા તો પ્રદૂષિત કોઈ પણ જગ્યાએ, એટલે કે પ્રદૂષણ કોઈ ફેલાયેલું એનો સાફ કરવાની જોગવાઈ, એનું મેનેજમેન્ટ કરવાની જોગવાઈ કરેલી છે 293 માં, પણ કોણ કરશે કાર્ય? કમિશનર કરશે, ધ્યાન રાખજો. ચલો 294 નંબર તમારા માટે આઈએમપી, જેને કહું કે આઈએમપી એ તમારા આઈએમપી સમજી લેવાની. અમુક જગ્યાઓ હોય કોર્પોરેશનની, એ જગ્યાએ ખાસ આરોગ્ય રક્ષણ સંબંધી ગોઠવણી કરવા બાબત જોગવાઈ કરી. કેવું છે કે ભાઈ ઘણાએ તમારા પ્રદેશો હોય, બાળિયા કિશન આવો ભાઈ, ઘણાએ મ્યુનિસિપલ પ્રદેશો હોય, સમજી લો કે ઘણી જગ્યાએ એમાં કાર્ય કરવું પડે, એમાં આરોગ્યને લગતી કાર્યગીરી કરવી પડે, એટલે કાર્ય કરવું પડે. તમે નોકરી લાગશો ને તો એ કરશો, તો એ સાહેબ આરોગ્ય રક્ષણની વાત કરવામાં આવે તો એ બધી કામગીરી કરવી પડે. કઈ કલમ? 294 નંબર, ધ્યાન રાખવાનું છે. પછી સાહેબ 295,
અમુક સંજોગોમાં કમિશનરની પરવાનગી વગર વ્યક્તિઓ દ્વારા શું અમુક સંજોગોમાં કમિશનરની પરવાનગી વગર કોઈ પણ ખાનગી વ્યક્તિ હોય એના દ્વારા સફાઈ કામદારની ફરજ બજાવી શકે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી છે. લોચો છે ને સાહેબ? સાહેબ કોઈ પણ ખાનગી વ્યક્તિ હોય ને એમ કહી દે કે હું સફાઈ કર્મચારી છું, સાહેબ એના રાઈટ બધાને ન મળે. બરાબર, ધ્યાન રાખજો. 295 296 આરોગ્ય રક્ષણ વિષયક હેતુ માટે જગ્યાઓની તપાસ કરી એની સત્તાઓની જોગવાઈ કરી, આ બધું મિત્રો અહીં કીધેલું છે. બરાબર, પછી 297 કોઈ પણ ઇમારતને સાફ કરી એને ધોળાવી એનું ફરમાન કરી શકે છે કમિશનર. ધ્યાન રાખજો, એવું આમાં પણ નહીં પૂછે કઈ કલમ મુજબ કમિશનર કોઈ પણ ઇમારતને ધોળી દેશે, કોઈ પણ ઇમારતને સાફ કરી દેશે, એ તો એના ઘરને સાફ કરી દે. બરાબર, પણ ધ્યાન રાખજો, કમિશનર આ કરી શકે છે પણ કઈ કલમ મુજબ? 297 મુજબ. બરોબર, હા હા ભાઈ, આરોગ્યના લેક્ચર લઈએ જ છીએ. બરોબર, ચલો આગળ. 298 ની વાત કરવામાં આવે તો 298 નંબર શું છે કે ભાઈ, માનવ વસવાટ માટે અયોગ્ય ગણાય એવી ઇમારતો અને ઓરડીઓ જો નુકસાનકારક હોય તો તેનો રહેઠાણમાં ઉપયોગ લેવા અટકાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. 298 સમજી લો કે કમિશનરની આ પ્રિવિલેજ છે. એને એવું લાગે કે કોઈ પણ ઇમારત છે ત્યાં કોઈ રહે અને મોટો રોગચાળો ફેલાઈ શકે છે, એવી ઓરડીમાં રહે કે આ રોગચાળો ફેલાઈ શકે છે, તો એ રહેઠાણ જે છે એનો ઉપયોગ ન થઈ શકે. આવું ફરમાન કોણ જાહેર કરી શકે છે? કમિશનર કરી શકે છે. 308 નંબર, બિન આરોગ્ય કારક ઝૂંપડા અને છાપડા જે હોય એનો નિકાલ કરવાની જોગવાઈ. બિન આરોગ્ય કારક એટલે સમજી લો કે બિન આરોગ્ય કારક એટલે કે જ્યાં આરોગ્ય બધાનું બગડતું હોય. શેનો આન્સર જોઈએ છે ભાઈ? બરોબર, આરોગ્યના લેક્ચર લેશો, લઈએ જ છીએ ને. બરોબર, ચલો. 308, આરોગ્ય બગાડતા હોય એવા ઝૂંપડા હોય છાપડા હોય એ બધાને નિકાલ કરી દેવો, એની જોગવાઈ છે. 309 નંબર, સાહેબ કોઈ પણ કોર્પોરેશનનો હિસ્સો લાગતો હોય, કોઈ પણ જગ્યાએ જે કોર્પોરેશનનો હિસ્સો લાગતો હોય અને એ હિસ્સામાં કોઈ પણ જાનવર મૃત્યુ પામે છે, ત્યાં એની ડેથ થઈ જાય છે, ત્યારે મિત્રો તમને ખબર છે કે વિઘટનની ક્રિયા શરૂ થાય છે અને વિઘટનની ક્રિયાના કારણે એમાંથી વાસ આવે છે. અને ઘણી વખત માંદું કોઈ પ્રાણી જે છે ત્યાં મૃત્યુ પામે તો ત્યાંના લોકોને સ્વાસ્થ્યની હાનિ પહોંચી શકે છે, અને એના માટે એને હટાવવા માટેની જોગવાઈ 309 નંબરમાં કરેલી છે. ચલો, પછી મિત્રો કોઈ પણ શહેરમાં તમને ખબર હશે કે જાહેર સ્નાનાગર હોય, જાહેર સ્નાનાગર હોય તો કઈ જગ્યાએ હશે, કઈ જગ્યાએ નહીં હોય, કપડા કઈ જગ્યાએ ધોવા કઈ જગ્યાએ ન ધોવા, જાહેર કપડા ધોવાની વાત છે, જાહેર સ્નાનાગરની વાત છે, એ નક્કી સાહેબ કમિશનર કરશે, કલમ નંબર 310. પછી મિત્રો કમિશનરને ખબર પડે કે ભાઈ અમદાવાદના લોકો કે ભાઈ આપણે કોઈ પણ શું કહેવાય, કોઈ પણ કોર્પોરેશનના લોકો એને મન ફાવે ત્યાં તળાવમાં જઈને નાય છે, મન ફાવે ત્યાં ટોકામ કૂદે છે, મન ફાવે ત્યાં બધે જાય છે નદીઓમાં નદીઓમાં, તો સાહેબ કમિશનર જે છે સીધું કહી દે હવે ગોળી માર દે, ક્યાંય નાવા નહીં જતું. બરોબર, એની જોગવાઈ 311 મુજબ. ધ્યાન રાખજો, કોઈ પણ તળાવ ટાંકી જળાશય કુંડ અથવા તો નદીમાં નાહવા માટે પ્રતિબંધ જાહેર કરી શકે છે. 312 નંબર,
305 નંબરમાં શું છે કે ભાઈ હવે પોતે તો નહીં રહ્યા, કઈ જગ્યાએ જાહેરમાં નાવું જોઈએ ન નાવું જોઈએ, કપડાં ક્યાં ધોવા ન ધોવા એની જોગવાઈ થઈ ગઈ, ગમે તો નાવા ન કૂદી પડવું જોઈએ એની જોગવાઈ થઈ ગઈ. હવે સાહેબ આપણા માટે થઈ ગઈ, પણ આપણા જોડે ગાયો ભેંસો બકરા ઘેટા બધું હોય તો એમને નાવા લઈ ગયે તો એમને થોડા જેલમાં નાખી દે, તો એમના માટે નહીં પણ જોગવાઈ કરી દીધી છે કે ભાઈ બધા સીધા નહીં રહે, કે ભાઈ ગાય લેવા ગયો તો અંદર, ભે લેવા ગયો તો, બોકા લેવા ગયો તો, ઘેટા લેવા ગયો તો એમ અંદર નહીં લેશે, તો એમને જોગવાઈ કરી કે ભાઈ તળાવમાં ટાંકીમાં જળાશયમાં કુંડમાં કે નદીમાં પશુઓને નવડાવવા નહીં કે બીજા પદાર્થો થી જે તે જર પરિસર્જે છે એનો બગાડ ન કરવો એની જોગવાઈ 312માં. 313 મિત્રો ધ્યાન રાખજો, તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કમિશનર જે છે એ કમિશનરની પરવાનગી વગર ધ્યાન રાખજો નવા કારખાના જે છે એ સ્થાપવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા અથવા તો એની સાઈઝ વધારવી, નાનું કારખાનો તો મોટું કરી દે એની સાઈઝ વધારવી, આ બધા ઉપર પ્રતિબંધ કરેલો છે. તમને સાહેબ શું પૂછાય, તમને કલમ પૂછાશે? ના સાહેબ, તમને કલમ ન પૂછાય. તમને શું પૂછાય? તમને એમ પૂછાય કે ભાઈ કારખાનાની જગ્યા બદલવી, કારખાના મોટા કરવા, બરોબર? તો એ જે બદલાવ કરવો એ બદલાવનો પરમિશન આપવાની સત્તા કોના જોડે છે? કમિશનર જોડે છે, ધ્યાન રાખજો. પછી 314 નંબર, કોઈ પણ રાસાયણિક પદાર્થ વડે પાણીનો બગાડ ન કરવો જોઈએ એ જોગવાઈ છે. 315, કોઈ પણ ભયંકર રોગ મિત્રો કોર્પોરેશનના વિસ્તારમાં આવી જાય છે અને એ કોર્પોરેશનમાં પછી આરોગ્ય વ્યવસ્થા જાળવવી એ પ્રાયોરિટી બની જાય છે. સમજી લો કે કોરોના આવ્યો, તો કોરોના આવ્યો વખત તમે જો કે કોર્પોરેશનમાં ગમે તેને ગમે તે સત્તા આપી દીધી. કોને આપી? કમિશનરે આપી. તમને મિત્રો આમાંથી કલમ નહીં પૂછાય, તમને એમ પૂછી લેશે કે ભયંકર રોગની બાબતમાં આરોગ્ય તબીબી અધિકારીઓ છે એ અધિકારીઓને સત્તાની કહેવાય ને કે ભાઈ વહેંચણી કોણ કરી શકે છે? કમિશનર કરી શકે છે. ધ્યાન રાખવાનું છે, આ તમારા માટે આઈએમપી છે મારા વાલાઓ. આમાં તમે કલમ યાદ રાખો તો સારું છે, પણ આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ભયંકર રોગની બાબતમાં કમિશનર જે છે એ તબીબી અધિકારીઓ જે છે એમાં સત્તાની વહેંચણી કરી શકે છે, એમને શું સત્તા હશે એ બીજો કહી શકે છે. કલમ નંબર 316 સમજો, હવે સત્તાની વહેંચણી થઈ ગઈ. હવે સમજી લો કે ભયંકર રોગ ફેલાઈ રહ્યો છે કોઈ પણ કોર્પોરેશનના વિસ્તારમાં, તો એ રોગને ફેલાતા અટકાવવા માટે હેતુસર કમિશનર તથા આરોગ્ય તબીબ જે છે એ કોઈ પણ વખતે નિરીક્ષણ કરી શકે છે અને આ સત્તાની જોગવાઈ 316માં છે. 319, ભયંકર રોગ ફાટી નીકળ્યો હોય ત્યારે સ્પેશિયલ પ્રોવિઝન બનાવીને સ્પેશિયલ સ્ટેપ લેવા એની જોગવાઈઓ મિત્રો 319માં કરવામાં આવી છે. ધ્યાન રાખજો મિત્રો, ખાસ આ પેજ અહીં સ્ટાર કરું છું, તમારા માટે આઈએમપી છે, એસઆઈસાઈ વાળા ખાસ. સમજી લો 320 શું કહે છે? મૂળદાનો નિકાલ કરવો. 321 કે ભાઈ મૂળદાનો નિકાલ, સમજી લો કે મૂળદાનો નિકાલ કરવાની જોગવાઈ તો છે, પણ સાહેબ એ મૂળદા ઘર ન હોય, શબ ગાંઠ ન હોય, અથવા તો શબને દફન કરવા માટે કંઈ ન હોય, એનું અંતિમ ક્રિયા કરવાના હોય, કેમ કે કોઈ પણ માણસ હોય એનામાં જે હોય ને કે ભાઈ ધર્મની સ્વતંત્રતાઓ અંતિમ સમય સુધી હોય છે અને એનો અંતિમ રાઈટ જે છે, છેલ્લો રાઈટ છે એ મૃત્યુ પછી જે છે કે અંતિમ દાહ લેશે કે દફન વિધિમાં જશે, જે જે રિલિજિયસ છે એ પ્રમાણે એના પ્રિવિલેજ હોય છે અને એ સરકાર પણ મિત્રો ધ્યાન રાખે છે.
ત્યારે મિત્રો જે મુર્દાનો નિકાલ કરતા હોય તો એ નિકાલ કર્યા પછી નવી જે જગ્યાઓ જે છે એનો પ્રબંધ કરવાની સત્તા કમિશનરની છે. અંજના પટેલ, સર તમારો કોલ કોઈ રિસીવ નહીં કરતું. ખબર નહીં તમારો કોલ એટલે ખબર ના, મારો તો એક જ રીંગે બધા ઉપર લે છે, બરોબર. ખબર ના પડી ફરતી કમેન્ટ કરજો. ચલો 322 નંબર, મુર્દાનો નિકાલ કરવાની જગ્યાઓનો કમિશનરની પરવાનગી વગર પ્રબંધ ન કરવાની જોગવાઈ. તમને હવે આમાંથી એમ પૂછી લે, શું પૂછી લે કે ભાઈ કોઈ પણ જગ્યાએથી મુર્દાનો નિકાલ કરવામાં આવે છે, એનો જગ્યાનો પ્રબંધ કોને પૂછીને કરવામાં આવે છે? કમિશનરને પૂછીને કરવામાં આવે છે. 323, મુર્દાનો નિકાલ કરવા માટેની કોઈ પણ જગ્યાઓને બંધ કરી શકે છે અને નોટિસ આપ્યા બાદ 2 માસની અંદર એ જગ્યા બંધ કરવી ફરજિયાત છે. આ તમારા માટે આઈએમપી છે. શું આઈએમપી છે? મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર કોઈ પણ જગ્યાને મળદા દાટવા અથવા તો બીજું કોઈ પણ અંતિમ ક્રિયા કરવા માટે નોટિસ પાઠવી શકે છે. હવે બંધ કરી દેજો. કેટલા મહિનામાં બંધ કરી દેવા પડે? નોટિસ મળ્યાના 2 મહિનામાં બંધ કરી દેવું પડે જે તે મળદા દાટવાની જગ્યા અથવા તો નિકાલ કરવાની જગ્યા. ધ્યાન રાખવાનું છે. આગળ 324 નંબર, બરોબર, મુર્દાનો નિકાલ કરવા માટેની જગ્યાઓ બંધ કરવામાં આવેલ જગ્યાઓ ફરી રાજ્ય સરકારની મંજૂરી લઈ તે જગ્યાઓ કામ માટે લેવાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો હવે તમને કહી દઉં, આ આખી સિસ્ટમ સમજાવી દઉં. મુર્દાનો નિકાલ કરવો એ જોગવાઈ છે, નિકાલ કઈ જગ્યાએ કરવો એ પરમિશન, પછી સાહેબ ખબર પડે છે કે આ જગ્યાનો ફરથી ઉપયોગ કરવો છે. ત્યારે સાહેબ શું થાય? ત્યારે સાહેબ ધ્યાન રાખજો, રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે. કોની મંજૂરી લેવી પડે? રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. આ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે મિત્રો? આ ધ્યાન રાખજો. પછી સાહેબ 335 મુજબ કમિશનરની પરવાનગી વગર, કમિશનરની પરવાનગી વગર સાર્વજનિક પૂજાની જગ્યામાં મુર્દા દાટવાનું તથા મુર્દા ખોડીને બહાર કાઢવાની જે કાર્ય જે છે એના ઉપર પ્રતિબંધ લગાવેલો છે. ધ્યાન રાખવાનું છે. શું છે કે ભાઈ સાર્વજનિક પૂજાની જગ્યા હોય ત્યાં જગ્યાએ તમે મુર્દા દાટી પણ ન શકો, કાઢી પણ ન શકો. જોગવાઈ કોની પરવાનગીની જરૂર પડે છે? કમિશનર. કમિશનરને એમ કહી દે કે આને કાઢો બહાર, તો કાઢ લેવો પડે. અને એમ કહી દે કોઈ દાટી દો, તો દાટી દેવો પડે. સત્તા સાહેબ કમિશનરની છે. ધ્યાન રાખજો. 326, મુર્દાના નિકાલ સંબંધમાં પ્રતિષેધ કરેલા કૃત્યો જેમાં મુર્દાને ખુલ્લું રાખવું, લાંબા સમય સુધી બાળવું નહીં, દાટવું નહીં, અમુક ભાગો લઈ આવવા, ટૂંકમાં માનવ સ્વાસ્થ્યને નુકસાન થાય તેવા કિસ્સામાં પ્રતિબંધની જોગવાઈ, પ્રતિબંધની જોગવાઈ કરી શકે છે. શું છે મિત્રો? ધ્યાન રાખજો. આને મુર્દાના નિકાલના સંબંધમાં ઘણા કૃત્યો હોય જેમાં ઘણી વખતે જે મળદું હોય એને દાટે નહીં, એનો નિકાલ વહેલા ન કરી શકે અથવા તો એના અમુક ભાગો લઈ આવે, ત્યારે મિત્રો એ પ્રતિબંધની જો જોગવાઈ છે એ કમિશનર કરી શકે છે, બરોબર. કતલખાનાની જાળવણી અને નિયમન કોણ કરશે? કમિશનર કરી શકે છે. પછી સાહેબ ધ્યાન રાખજો, મ્યુનિસિપલ માર્કેટ અને કતલખાના કોને કહેવાય એ વ્યાખ્યા કોણ કરશે? કમિશનર કરશે. ધ્યાન રાખવાનું છે. આઈએમપી છે, બરોબર. બાકી બીજું આમાં બીજું કંઈ છે નહીં. પ્રતિબંધ કરી શકે છે કતલખાનાનો, બરોબર. પશુઓના તબેલાએ બંધ કરી શકે છે કમિશનર.
330 કામની નથી, 31 કામની નથી, 32 કામની, 33, 34, 35, 36 આ કોઈ કામની છે નહીં, 37 આ પણ કોઈ કામની નથી, 39, 38, 40 બરોબર. હવે સાહેબ આ જો 340 નંબરની કલમ છે, એમાં મુંબઈ પશુ સંરક્ષણ અધિનિયમ અને એ અધિનિયમ મુજબ 1948 મુજબ પશુઓનો બચાવ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, એના માટે અધિકારી નિમણૂક પણ કરી શકે છે, બરોબર. આ ધ્યાન રાખવાનું છે. પછી 363-371 સુધી જન્મ મરણ સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે, દાખલા બાખલા ના વધુ. 364 રજિસ્ટરમાં નોંધણી મરણ થાય ત્યારે અને એની જાળવણી ધ્યાન રાખજો. 365 મુજબ રજિસ્ટ્રારોએ દરેક ડિવિઝનમાં જન્મ મરણની જે માહિતી છે એ જાતે મેળવવી, આ જોગવાઈ કરવામાં આવી છે, બરોબર. ધ્યાન રાખવાનું છે. 363 જન્મ મરણની નોંધણી કરવા હેતુસર તબીબી આરોગ્ય અધિકારી હોય એ શહેરના રજિસ્ટર જનરલ રહેશે. દરેક વિભાગ માટે એક મ્યુનિસિપલ અધિકારીની જન્મ મરણના રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરી શકાશે, ધ્યાન રાખજો. અને જીએમ આ જે એક્ટ જે છે એના મુજબ જન્મ થયાના 7 દિવસ થાય, અને એ જન્મ થયાના 7 દિવસ થાય તરત જ માહિતી આપી દેવી પડે 7 દિવસની અંદર, ધ્યાન રાખવાનું છે. કેટલા દિવસ? 7. કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો મૃત્યુ આપવાની જોગવાઈ, 24 કલાકમાં રોગ હોય તો 12 જ કલાકમાં માહિતી આપી દેવી પડે, 24 કલાકમાં સામાન્ય માહિતી અને કોઈ રોગ હોય તો 12 કલાકમાં માહિતી મિત્રો આપી દેવી જોઈએ, બરોબર. અને જો મૃત્યુનું કારણ ભયંકર હોય તો સાહેબ 2 કલાકમાં જ માહિતી આપી દેવી જોઈએ, બરોબર. અને કોઈ પણ મૃત્યુ સમયે સારવાર થયેલી હોય તો પ્રમાણપત્ર પણ આપવું જોઈએ મૃત્યુનું, બાકી બીજું કંઈ છે નહીં. પણ એવું કોઈ પૂછી લે કે મૃત્યુનું પ્રમાણપત્ર કેટલા દિવસમાં મિનિમમ આપી દેવું, તો 3 દિવસમાં આપી દેવું પડે. જન્મ મરણમાં કોઈ ભૂલ સુધારી હોય, રજિસ્ટર છે 370 નંબર, કોઈ નામમાં ફેરફાર કરવો હોય, બાળકનો જન્મ થયો નામમાં ફેરફાર કરેલો હોય 371 નંબર, પછી સાહેબ 381 જે છે એ જરૂરી છે. કેમ જરૂરી છે? ઘણી જગ્યાએ એમને એમ ખાડા ખોડાઈ જાય, કુવા ગોડાઈ જાય, પંપ લાગી જાય, તો આ બધું કોર્પોરેશનના વિસ્તારમાં ન કરી શકાય, કલમ છે. ચલો 381 કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિની માલિકીની કોઈ જમીન હોય, એ માલિકીની જમીનમાં પાણી ભરાઈ રહેલું હોય અને પાણી ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધુ થાય છે, ત્યારે મિત્રો 6 તારીખથી ચાલુ થશે, ત્યારે મિત્રો એ જે રોકવા એમને કે ભાઈ આ મચ્છર ખોટી રીતે અહીં જમા થાય છે, સફાઈ કરો બાકી છે ને માલિકી જતી રહે, એ સાહેબ કોણ કરી શકે? કમિશનર કરી શકે છે. બરોબર. 387 કમિશનર અથવા તો જે તે અધિકારીની નિમણૂક થયેલી હોય એ અધિકારી નિરીક્ષણ કરી શકે છે, જે પણ કોર્પોરેશનના વિસ્તારમાં પ્રદેશો આવતા બધાનું નિરીક્ષણ કરી શકે છે, બરોબર. બીજી આ કલમો તમારા માટે છે નહીં, ધ્યાન રાખવાનું છે, બરોબર. બીજું કંઈ છે નહીં, આ આમાં તમારા માટે નથી, ધ્યાન રાખજો. 390
આ કલમની જોગવાઈ હેઠળ મ્યુનિસિપલ કમિશનર અથવા તો એમના દ્વારા કોઈ અન્ય મ્યુનિસિપલ અધિકારી અથવા તો સેવક દ્વારા કોઈ પણ કાર્ય, કોઈ પણ કૃત્ય કરવા એના માટે કોઈ પણ અધિકૃત કોઈ પણ અન્ય વ્યક્તિ દ્વારા નુકસાનીની રકમ અને વર્તનની આકારણી આ અધિનિયમ દ્વારા અથવા તો એના હેઠળ કોઈ પણ નિર્ધારિત રીતે કોઈ પણ વ્યક્તિને ચૂકવવામાં આવશે જે આવી સત્તાનો ઉપયોગ એના પરિણામે નુકસાન સહન કરે છે તો કલમ 393 પિનલ કોડ હેઠળ શિક્ષાપાત્ર ગુનો રહેશે. તો સાહેબ આમાં ખબર ન પડી, જો કોઈ પણ અરજી થાય, વાંધા અરજી થાય ત્યારે અમુક પ્રકારની શું કહેવાય કે ભાઈ સલાહ, પેલી સલાહ આપવી જોઈએ અથવા તો સહાય આપવાની હોય, સોરી સહાય આપવાની હોય. એ સહાયના કિસ્સામાં કમિશનર નિમણૂક કરીને વ્યક્તિ આપી શકે છે, ધ્યાન રાખજો. બાકી બીજું આમાં કંઈ છે નહીં, બરોબર. બીજી કલમો જે છે એ તમારા માટે નથી, જે કલમો હતી આપણે બધી ચલાવી દીધી, છેલ્લી કલમો તમારા માટે નથી, ધ્યાન રાખવાની છે. પણ અગત્યના મુદ્દા મિત્રો આ ધ્યાન રાખો, મેં તમને કહી દીધા છે, જીએમપીસી એક્ટ મુજબ જન્મ અને મરણ નોંધણી રજિસ્ટર દ્વારા કરી શકે છે જે જનરલ મેડિકલના ઓફિસર હોય છે, જનરલ મેડિકલ ઓફિસર હોય છે. ભયંકર રોગચાળાની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રતિબંધ લગાવી શકે છે. જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ જર્જરિત, કોઈ પણ ગંદી ઇમારત હોય તે તોડવાનો ઓર્ડર કમિશનર આપે છે. અને જીપીએમસી એક્ટ મુજબ સભાસદ એનું રાજીનામું કમિશનરને આપીને છૂટો થાય છે. અને કમિશનરે આપેલ લાયસન્સ સિવાય કતલખાના કસાઈઓનો ધંધો ચલાવે તો સાહેબ એને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. તો મિત્રો આપણે આ સંપૂર્ણ જીએમપીસી એક્ટ જોયો. હવે આ એક્ટમાં જે મુખ્ય કલમો હતી એ મિત્રો આપણે નિહાળી, છેલ્લી અંતિમ કલમો છે આપણા કામની નથી. તો જેટલા પણ મિત્રોને આ કોર્સ ખરીદવાનો બાકી હોય એ મિત્રો આ કોર્સ ખરીદી શકે છે, બરોબર. આ કોર્સને ખરીદવા માટે હું તમને જણાવી દઉં છું, અટા 247 એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરીને લોગિન કરો. લોગિન કરશો પછી તમારે સ્ટેટ એક્ઝામમાં જઈને ગુજરાતમાં જવાનું રહેશે, ઉપર કરો ગુજરાત. ગુજરાતમાં ગયા તરત આ સ્ટોરમાં જાઓ, આ ફાઇન્ડ બાય કોર્સ ત્યાં સાહેબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરો, ત્યાં જઈને એપ્લાય કોડ, કોડ કયો નાખવાનો છે, G719, ધ્યાન રાખજો, જો G719 આ કોડ નાખો. પછી યુઝ કોઈન કરજો, આ યુઝ કોઈન કરી દેવાના, બાય નાવ કરો, મેક્સિમમ ડિસ્કાઉન્ટ યુપીઆઈ કરો, યુપીઆઈથી પેમેન્ટ કરો. તમે અમારા જોડે ભણવા આવી ગયા છો, જવાબદારી અમારી છે, બરોબર. બહુ જ મસ્ત રીતે આપણે આ પરીક્ષાને પાસ કરવાના છીએ. તો જેટલા પણ મિત્રોને જોડાવવાનું બાકી હોય એ બધા જ મિત્રો જોડાઈ શકે છે. ઓફર આજ અને કાલ સુધી છે. તો મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ અને બાય બાય. હું કુલદીપ પટેલ અહીંથી રજા લઉં છું. જય હિન્દ મિત્રો.